सौथी पहला वात सूरतनी। सूरतमां पूर्व मेयर नीरव शाहना पुत्रए करी बबाल। लग्न प्रसंग दरमियान बहार सर्विस रोड पर ट्राफिक जाम हतो अने आ दरमियान तेणे वारंवार कारनो हॉर्न वगाड़ता लग्नमां आवेला युवानोए पूर्व मेयरना दीकराने मार मार्यो। आ घटनानी जाण थता ज पूर्व मेयरे घटना स्थळे पहोंची पोलीस बोलावी हती। तो बीजी तरफ पोलीस आवता ज पूर्व मेयरना दीकराए होबाळो मचाव्यो हतो। વધુ માહિતી સાથે સંવાદદાતા કીર્તેશ પટેલ સુરતથી જોડાયા છે। કીર્તેશ, સુરતમાં પૂર્વ મેયર નીરવ શાહના પુત્રએ બબાલ કરી હતી, આખો આ મામલો શું હતો? બિલકુલ પંકજ, ગઈકાલે રવિવાર હોવાને લઈને સુરતમાં લગ્ન પ્રસંગો સૌથી વધારે પ્રમાણમાં હતા, ત્યારે સુરતના પાર વિસ્તારમાં પૂર્વ મેયર જે જગ્યા પર રહે છે ત્યાં સર્વિસ રોડ પરથી ગોળગોળો નીકળ્યો હતો અને પૂર્વ મેયરનો દીકરો ત્યાંથી ગાડી લઈને નીકળતા તેને હોર્ન માર્યો હતો, જેને લઈને લગ્નમાં આવેલા કેટલાક યુવાનોએ પૂર્વ મેયર નીરવ શાહના દીકરાને ત્યાં આગળ માર માર્યો હતો, જેને લઈને મામલો ઉચકાયો હતો। તાત્કાલિક ઘટનાની જાણ થતા પૂર્વ મેયર નીરવ શાહ અને તેમનો પુત્ર જે જગ્યા પર લગ્ન પ્રસંગ હતા ત્યાં પહોંચ્યા હતા અને પોલીસ બોલાવી હતી। જોકે પોલીસ આવતાની સાથે જ પૂર્વ મેયરના દીકરાએ ત્યાં આગળ હંગામો મચાવવાનો શરૂ કર્યો હતો। જોકે સમગ્ર ઘટનામાં લગ્ન પ્રસંગમાં આવેલા યુવાનોની સૌથી મોટી ભૂલ દેખાય છે, કારણ કે સામાન્ય ગાડીના હોર્ન મારવાને લઈને જયારે પૂર્વ મેયરના દીકરાને માર માર્યો હતો એને લઈને મામલો ઉચકાયો હતો અને જયારે પૂર્વ મેયર અને તેમનો પુત્ર પોલીસ લઈને લગ્ન પ્રસંગમાં જતા પહોંચ્યા હતા ત્યારે પોતાની કહી શકાય સત્તાનો દુરુપયોગ કરી પૂર્વ મેયરના દીકરાએ હંગામો કર્યો હતો। જી કીર્તેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। વાત હવે રાજકોટની। રાજકોટમાં ભાજપના નેતા સરકારી તંત્રની પદ્ધતિથી નારાજ જોવા મળ્યા। પ્રદેશ આગેવાન ચેતન રામાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો। રેવન્યુના અધિકારીઓ સામે ચેતન રામાણીએ આક્ષેપો કર્યા। ખોટા વાંધા વચકા કાઢી ખેડૂતોની અરજીને નામંજૂર કરી દેતા હોવાનો આરોપ લગાવી રહ્યા છે। આગેવાન ચેતનભાઈ રામાણીએ મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે અને તેમાં ઘણી બધી મુશ્કેલીઓ છે તે વર્ણવી છે। ચેતનભાઈ, શું કહેશો, આ પત્ર કોને સંબોધીને લખ્યો છે અને શું લખ્યો છે? મેં આ પત્ર મુખ્યમંત્રી, મહેસૂલ મંત્રી અને કૃષિ મંત્રીને લખ્યો છે અને એમાં ખેડૂતોને જે એક જમીન વેચે, એક એક તાલુકામાંથી બીજા તાલુકામાં ખાતેદાર બનવું હોય તો એને ડેપ્યુટી કલેક્ટરના જે પ્રમાણપત્રો લેવાના હોય છે એના માટે મેં લખ્યો છે। શું એમાં તકલીફો શું પડે છે? એમાં ખેડૂતને ડેપ્યુટી કલેક્ટરને ઓનલાઈન 2000 રૂપિયા આપીને અરજી કરે ખેડૂત, પછી ડેપ્યુટી કલેક્ટર એને મામલતદારને પ્રશ્ન લખે અને મામલતદાર એને પત્ર હાથી ક્વેરી મોકલતા હોય છે, એ ક્વેરી ખેડૂત એક વખત સોલ્વ કરી દઈએ પછી એને એમ કહે કે 1955માં તમે ક્યાં ખાતેદાર હતા, આમાં કેટલા પરિવારમાં કેટલા લોકો હતા, સંયુક્ત પરિવાર હોય તો સંયુક્ત પરિવારનો આંબો આપો, આવી અનેક પ્રકારની ક્વેરી કાયદા કરે છે। તમે એક ઉલ્લેખ એવો પણ કર્યો છે કે વહીવટ કરે છે, તમારા 4 નંબરનો જે મુદ્દો છે એમાં ખોટા હેરાનગતિ કરીને વહીવટ કરવાની વાત કરે, આ શું છે? એટલે વહીવટ એટલે મેં વહીવટી પ્રક્રિયા લખ્યું છે, વહીવટ કરે છે એવું નહીં લખ્યું હોય, પણ સ્થિતિ એવી છે અત્યારે કે ખરેખર ખેડૂતો ખૂબ હેરાન છે। ઓનલાઈન પ્રમાણપત્ર જોઈ શકાય છે, હું જે તાલુકામાં ખાતેદાર હોઉં, હું ગોંડલ તાલુકામાં ખાતેદાર હોઉં કે હું વાંકાનેર તાલુકામાં ખાતેદાર હોઉં, મારા બીજા ખાતે। તો હાલ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરી આપણી સાથે જોડાયેલા છે। મનસુખભાઈ, આપનું સ્વાગત છે। સૌથી પહેલા તો પ્રદેશ આગેવાન જ વહીવટીતંત્ર, જે જિલ્લાનું વહીવટીતંત્ર છે તેની કામગીરીથી નારાજ છે, પહેલી પ્રતિક્રિયા આપની શું છે? આમ સામાન્ય રીતે તો અત્યારે તો લગભગ મારા ખ્યાલથી બધા જ લોકો વ્યવસ્થિત રીતે કામગીરી કરી રહ્યા છે અને સરકાર, નવી સરકારનું ગઠબંધન થયા પછી ખૂબ જ સારી રીતે બધા જ મંત્રીશ્રીઓ પણ ખૂબ એક્ટિવ છે અને બધા લોકો બધાને ખૂબ સારી રીતે સાંભળે છે, બધાની જોડે સંકલનથી એક મિટિંગ પણ થઈ ગઈ છે અને હવે મારી દ્રષ્ટિથી આવો કોઈ પ્રશ્ન હોય એવું મને લાગતું નથી। તો પછી આપના જ પ્રદેશ આગેવાન ચેતન રામાણીએ મુખ્યમંત્રીને કેમ પત્ર લખવો પડ્યો? અચ્છા 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 અચ્છા, ચેતનભાઈનો પત્ર લખેલો છે તો ચેતનભાઈને કદાચ ક્યાંય વ્યક્તિગત રીતે અસંતોષ થયો હોય તો મને ખ્યાલ નથી, પણ અમારે તો જિલ્લાના સંકલન રેવન્યુ અધિકારી સાથે અમારી મિટિંગ થઈ ગયેલી છે અને જેને કારણે મનસુખભાઈ મિટિંગ થવી અને ખેડૂતો જયારે લેવા માટે જાય પત્રકો ત્યારે એમને જે વાંધા વચકા કાઢી આપવામાં આવે છે, વાત ચેતનભાઈની એવી છે કે જ્યારે પણ ડેપ્યુટી કલેક્ટર પાસે અરજી કરવામાં આવે છે ત્યારે કલેક્ટર તરફથી તેમને કોઈ વાંધા કાઢવામાં આવતા હોય છે, વારંવાર ક્વેરી કાઢ્યા કરે છે અને તેના કારણે એમના કામો ટલ્લે ચડી રહ્યા છે, છેલ્લે તેમણે મુખ્યમંત્રીને પત્ર લખવો પડ્યો છે? ના ના, મારા ધ્યાનમાં કોઈ આવો કિસ્સો આવ્યો નથી। સામાન્ય રીતે તો કોઈ બી અરજદારને કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો
રેવન્યુ અધિકારી મામલતદાર હોય કે ડેપ્યુટી કલેક્ટર હોય કે એમને જ્યારે અમે ફોન કરતા હોય તો પ્રશ્ન ક્લિયર થઈ જતો હોય છે. બિલકુલ, એટલે જિલ્લામાં ખેડૂતોની અરજી નામંજૂર થતી હોય અથવા વારંવાર ક્વેરી કાઢ્યા કરતાનો કોઈ એવો પ્રશ્ન જ નથી? ના, અમારી જોડે એવો કોઈ પ્રશ્ન આવ્યો નથી. હા, તો મારી આપને પણ વિનંતી છે કે આપની જે પાર્ટીના જે ચેતન રામાણી છે એમને આપ જરા જણાવશો કે પ્રશ્ન છે કે કેમ, કારણ કે એમણે તો સીએમને પત્ર લખ્યો છે, આપને પણ જાણ નથી એની. હું એમની જોડે બી વાતચીત કરી લઈશ, ચેતનભાઈ જોડે બી એવો કોઈ પ્રશ્ન હશે તો ક્લિયર કરાવી આપીશું. જી, આભાર મનસુભાઈ અમારી સાથે જોડાવા માટે. તો રાજકોટમાં ભાજપ નેતા સરકારી તંત્રની પદ્ધતિથી નારાજ તો દેખાઈ રહ્યા છે, બીજી બાજુ જિલ્લા ભાજપના જે પ્રમુખ છે મનસુખભાઈ તેઓ ના પાડી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે આવો કોઈ પ્રશ્ન જ નથી, અને ચેતન રામાણીએ તો મુખ્યમંત્રીને પત્ર લખી દીધો અને તેમણે કહ્યું છે કે રેવન્યુના અધિકારીઓ છે એ ખેડૂતોની અરજી પર ક્વેરી પર ક્વેરી કાઢી રહ્યા છે. હવે વાત કરીએ ગ્રામ પંચાયતની ચૂંટણીની. ન્યૂઝ 18 ગુજરાતીનો વિશેષ કાર્યક્રમ કોણ બનશે સરપંચમાં સંવાદદાતા દીપક પટેલે નર્મદા સ્થિત ડેડિયાપાડાની મુલાકાત લઈ ગ્રામ લોકોનો ચૂંટણીને લઈને મત જાણવાનો પ્રયત્ન કર્યો, જેમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત બાદ નર્મદા જિલ્લાના આદિવાસી ગામોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. ડેડિયાપાડા ગ્રામ પંચાયત અંતરિયાળ અને આદિવાસી વસ્તી ધરાવે છે. ગામ લોકોએ પોતાનો મત રજૂ કરતા જણાવ્યું છે કે ગામમાં રસ્તા પાણીની સમસ્યા તો સરપંચે પૂરી કરી, પણ હજુ ગામમાં પાણીની મોટી ટાંકી બનાવવાની માંગ અધૂરી છે. અમુક ગામ લોકોએ કહ્યું કે ગામમાં હવે અમારે શિક્ષિત સરપંચની જરૂરી છે. આવો સાંભળીએ શું કહી રહ્યા છે ડેડિયાપાડા ગામના લોકો. ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતાં જે ગામડાઓમાં છે ગામડાઓનો માહોલ જામ્યો છે. ખાસ કરીને ન્યૂઝ 18 ગુજરાતીના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં અમે પહોંચ્યા છીએ ડેડિયાપાડા. ડેડિયાપાડામાં ગ્રુપ ગ્રામ પંચાયત છે, ત્યાં જે સ્થાનિકો છે ત્યાં આવી ચૂક્યા છે. ઉત્સાહનો માહોલ જેવું છે, કારણ કે જે ખાસ કરીને ડેડિયાપાડા જે આદિવાસી વિસ્તાર ગણવામાં આવે છે, આ આદિવાસી વિસ્તારમાં જે સરપંચ હોય છે એ સરપંચની સીટ મુખ્ય સીટ ગણવામાં આવે છે. ત્યારે આપણી સાથે ગ્રામજનો જોડાયા છે, એમની સાથે વાત કરીએ કે છેલ્લા ગત વર્ષમાં કેવા વિકાસ થયા છે અને કેટલા હજુ બાકી છે. ત્યારે આપણે પ્રથમ એક ભાઈ પાસે જઈએ અને વાત કરીએ. કાકા, તમારા ડેડિયાપાડા ગામમાં કેટલો વિકાસ થયો છે, હજુ કેટલો બાકી છે? અમારા ડેડિયાપાડા ગામમાં પાછલી વખતે આપણે રાકેશભાઈ કરીને સરપંચ આપણા ડેડિયાપાડાના હતા, એ ભણેલા ગણેલા વ્યક્તિ છે અને અમારા ગામના જે પ્રશ્નો હતા તે આવતા પહેલાં, ચૂંટણીમાં આવતા પહેલાં એ લોકોએ બધું નિરીક્ષણ કર્યું હતું અને અમને જણાવેલું કે ભાઈ તમારે જે કંઈ પ્રશ્નો હોય તે આપણે ગ્રામસભામાં આવીને રજૂ કરવા. અમે ગ્રામસભામાં આવી અને અમારા પ્રશ્નો રજૂ કર્યા. રસ્તાઓ પાણીની બહુ સમસ્યા હતી, એ અમે અહીંયા લેખિતમાં આપણે ગ્રામસભામાં રજૂ કર્યું. આજની તારીખે આ 5 વર્ષ પૂરા થતાં અમે જે માંગણીઓ કરી હતી એ સંતોષકારક પૂર્ણ કરી છે આ સરપંચશ્રીએ. હવે તમારે કેવા સરપંચ જોઈએ છે કે જે ગામનો હજુ કેટલો વિકાસ હજુ કયો બાકી છે? હાલમાં અમારે માંગણી છે પારસી ટેકરા અહીંયા નજીકમાં આવ્યું ત્યાં એક પાણીની ટાંકી બને અને ગામને પારસી ટેકરાની આગળ જતાં એક નારું છે જે મુખ્ય અંદર અંતરિયાળ રસ્તાની વચ્ચે આવેલું છે, એ આપણે સરપંચ સાથે વાત કરી છે અને એમણે બનાવી આપવાની વાત કરી છે. બીજું કે આજની તારીખે મારી ઉંમરના હતા એ લગભગ લોકો અભણ છે, અમુક ટકા ભણેલા હશે બાકી તો અભણ છે, પણ હાલની જનરેશન બધી ભણેલા ગણેલા છે, શિક્ષિત છે. એટલે સરપંચ પણ અમને શિક્ષિત મળે અને અમારી વાત સમજી શકે એવા હોવા જોઈએ, અને એવા સરપંચ હોય તો ભવિષ્યમાં અમે ધારીએ છીએ એ વિકાસ અમારો થઈ શકે. ઘણી જગ્યા પર લાઇટ વગેરેની જે સમસ્યાઓ છે, ખાસ કરીને ગટર યોજનાઓ વગેરે જે અધૂરા કામો થવાથી ઘણી સમસ્યાઓ ઊભી થઈ છે, એના માટે પણ આપણે યોગ્યતા અને યોગ્ય વ્યક્તિ આ પૂર્ણ કરે એ બહુ જરૂરી છે. એ વાત કરીએ તો જે ડેડિયાપાડાના જે ગ્રામ પંચાયતમાં છે એ ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે, પરંતુ જે સ્થાનિકો છે હજુ પણ અનેક જે સમસ્યાઓ છે એ સમસ્યાઓને લઈને હવે જે કોઈ સરપંચને ચૂંટવા માગે છે એ હવે શિક્ષિત અને જે હોશિયાર હોય એવા સરપંચને હવે લાવવા માગે છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આવનારા દિવસોમાં જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોણ બાજી મારે છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. મોરબીની ધુનડા ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે. ટંકારા તાલુકામાં આવેલી છે ધુનડા ગ્રામ પંચાયત. સરપંચ પદે આશાબેન જયેશભાઈની નિયુક્તિ કરવામાં આવી, જ્યારે ઉપસરપંચ પદે દિનેશભાઈની નિયુક્તિ કરવામાં આવી છે. તો મોરબીની ધુનડા ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે.
टंकारा तालुकामां आवेली छे धुनडा ग्राम पंचायत। सरपंच पदे आशाबेन जयेशभाईनी नियुक्ति कराई छे, ज्यारे उपसरपंच पदे दिनेशभाईनी नियुक्ति करवामां आवी छे। वाइब्रंट गुजरात ग्लोबल समिट की तैयारी थई रही छे। गांधीनगर में विविध क्षेत्रों की संस्थाओं साथे एमओयू करवामां आव्या। मुख्यमंत्री भूपेन्द्र पटेल की उपस्थिति में थया छे एमओयू। स्वर्णिम संकुल एक में कार्यक्रम योजायो, जेमां अलग अलग उद्योग अग्रणीओ एमओयू कर्या हता। वाइब्रंट गुजरात ग्लोबल समिट की तैयारी भागरूपे गांधीनगर में अलग अलग क्षेत्रों की संस्थाओं साथे एमओयू ने अंतिम ओप आपवामां आव्यो। सीएम भूपेन्द्र पटेल की उपस्थिति में एमओयू थया छे। स्वर्णिम संकुल एक में आ कार्यक्रम नु आयोजन करायु। हवे वात ओमिक्रोन नी आफत नी। दक्षिण आफ्रिका थी नव प्रवासीओ सूरत आव्या छे, त्यारे 24 कलाक में विदेश थी 351 लोको सूरत परत आव्या। शनिवारे विदेश थी आवेला 78 लोकोना आरटीपीसीआर टेस्ट थया छे। विदेश थी आवेला तमाम 78 लोकोना रिपोर्ट हाल पेन्डिंग छे। टेस्ट पॉजिटिव आवे तो सैम्पल जीनोम सिक्वन्सिंग माटे मोकलावशे। 7 दिवस क्वारंटाइन बाद पण आरटीपीसीआर टेस्ट अनिवार्य रहेशे। एरपोर्ट पर आए थे तरह सेल्फ डिक्लेरेशन फॉर्म और साथ नेगेटिव आरटीपीसीआर रिपोर्ट ए होवा छता जयरे एरपोर्ट पर आए तरह पोता आरटीपीसीआर टेस्ट करावा है। त्यारबाद 7 डेज सुधी होम क्वॉरंटाइन रहू है। ये 7 डेज पची फरी आरटीपीसीआर एमन करावा है। अपने त्या सूरत अंदर जे इन्फॉर्मेशन एरलाइन तरफ थी मे ये मुजब आपने 100 जेटला ट्रावेलर जे है पहला 68 અને ત્યારબાદ 32 એ આપણને આ 12 કન્ટ્રીઝમાંથી આપણને અહીંયા સુરતની અંદર આવ્યા છે। એ તમામ અત્યારે આપણે હોમ આઇસોલેશનમાં રાખ્યા છે અને તમામનો આરટીપીસીઆર ટેસ્ટ થઈ ગયો છે, રિઝલ્ટ પેન્ડિંગ છે। લાંબા સમય બાદ ભરૂચમાં કોરોનાથી મોતનો કિસ્સો સામે આવ્યો। લગભગ 45 દિવસ બાદ ભરૂચમાં કોરોનાથી મોત થતા કોવિડ સ્મશાને ફરી ચિતા સળગી। કોરોના સંક્રમિત 73 વર્ષીય વૃદ્ધનું મોત થવાથી કોવિડ પ્રોટોકોલ પ્રમાણે અગ્નિ સંસ્કાર કરાયા। સુરતમાં રેસિડન્ટ તબીબોની હડતાળ મામલે વિવાદ થયો છે। સિવિલ હોસ્પિટલના રેસિડન્ટ તબીબો હડતાળમાં નહીં જોડાય, જ્યારે સ્મિમેર હોસ્પિટલના તબીબો હડતાળમાં જોડાશે। પીજી અને નીટ પ્રવેશ માટે કાઉન્સેલિંગ શરૂ કરવાના મામલે રેસિડન્ટ તબીબો કરી રહ્યા છે માંગ। ગઈકાલે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાની સુરત મુલાકાત વખતે સિવિલના રેસિડન્ટ તબીબોએ રજૂઆત કરી હતી। કેન્દ્રીય આરોગ્યમંત્રી સાથે વાતચીત બાદ મોડી રાત્રે સિવિલના રેસિડન્ટ તબીબોએ હડતાળ પાછી ખેંચી લીધી, જો કે સ્મિમેરના તબીબોએ હડતાળ યથાવત રાખી છે। આપવામાં આવેલું છે કે જે અમારા મુદ્દાઓ છે એમ નિરાકરણ જલ્દીથી જલ્દી આવી જશે, આ વાતનું અમને સર દ્વારા આશ્વાસન આપવામાં આવેલું છે। આ વાતને ધ્યાનમાં રાખીને સુરત સિવિલ ના જુનિયર ડોક્ટર એસોસિએશન અત્યારે આ હડતાલને મોકૂફ રાખે છે। રાજ્યવ્યાપી રેસિડન્ટ ડોક્ટરોની હડતાળ છે, ત્યારે ભાવનગરમાં 7 દિવસના અલ્ટિમેટમ સાથે હડતાળ મોકૂફ રખાઈ છે। દર્દીઓને મુશ્કેલી ન પડે એ માટે હડતાળમાં નહીં જોડાય, માનવતાના ધોરણે કાળી રિબિન બાંધી પોતાનું કામ ચાલુ રાખશે। દર્દીઓની સુવિધાને લઈને માનવતાના ધોરણે કાળી રિબિન બાંધી પોતાનું કામ ચાલુ રાખશે। ગઈકાલે રેસિડન્ટ ડોક્ટર અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાથે સુરત ખાતે વાતચીત બાદ વિરોધ પ્રદર્શનનું સ્વરૂપ બદલાયું છે। આગળ વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક બ્રેક માટે। તાપીમાં એલઆરડી ટ્રેનિંગ માટે આવેલા ઉમેદવારનું મોત થયું છે। વ્યારામાં પોલીસ ટ્રેનિંગ સેન્ટર પર બન્યો બનાવ। મૃતક સોનગઢ જીઆરડીમાં ફરજ બજાવતા હતા, ટ્રેનિંગ સેન્ટરમાં એલઆરડીની તાલીમ માટે આવ્યા હતા। પોસ્ટમોર્ટમ બાદ મૃત્યુનું કારણ બહાર આવશે। અમદાવાદના શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે હોમગાર્ડ જવાનની ભરતી પ્રક્રિયા યોજાઈ। પૂર્વ અને પશ્ચિમ થઈને કુલ 6000થી વધુ જેટલા જવાનોની અરજી આવી। આ તમામની શારીરિક કસોટી લેવાઈ રહી છે, જોકે સમગ્ર અમદાવાદ શહેરમાં 734થી વધુ જેટલા હોમગાર્ડ જવાનોની ભરતી કરવાની છે।
ઉલ્લેખનીય છે કે 700થી વધુ જવાનોની ભરતી માટે કુલ 6000થી વધુ ઉમેદવારોની અરજીઓ આવી. 1600 મીટરની દોડ 9 મિનિટમાં પૂરી કરવા માટે સવારથી જ યુવાનોમાં ઉત્સાહ દેખાતો હતો. ડોક્યુમેન્ટ અને ગુણવત્તાના આધારે માર્ક આપી પારદર્શી કાર્યવાહી કરી યોગ્ય સિલેક્શન કરાશે. પારદર્શક ભરતીમાં જે યોગ્ય કેન્ડિડેટ છે એ જ પાસ થશે અને કોઈની બી કોઈ બી ચરમબંધી બી કોઈનું બી અહીંયા છે ચાલતું નથી. જે ક્વોલિફાઈડ થાય છે એ જ આગળ વધી રહ્યો છે સ્ટેપ બાય સ્ટેપ. ગીર સોમનાથમાં રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યા સિંહ. ઉનાના વાજડી ગામમાં 5 સિંહના આટાફેરાથી લોકોમાં ભયનો માહોલ છે. ગામમાં સિંહ ઘૂસતા રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગામમાં સિંહના આટાફેરા સીસીટીવીમાં પણ કેદ થયા છે. ગીર સોમનાથના ઉનાના વાજડી ગામમાં 5 જેટલા સિંહો ગામમાં આટાફેરા મારતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. આ દ્રશ્યો સીસીટીવીમાં જોવા મળી રહ્યા છે. પંચમહાલના 2 કલાકારોએ ફરી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા કલાકાર ભરત બારિયા અને અક્ષય પટેલ ગંગા ઘાટ પર નૃત્ય ગંગા આરતી કરી. રાષ્ટ્રપતિ, ઉત્તરાખંડના રાજ્યપાલ અને મુખ્યમંત્રીની હાજરીમાં તેમણે નૃત્ય ગંગા આરતી કરી હતી. ગંગા ઘાટ પર આવેલા ઋષિકેશ પરમાર્થ નિકેતન આશ્રમમાં તેમણે નૃત્ય ગંગા આરતી કરી હતી. ગુજરાતી કલાકારોની આ ગંગા આરતીથી મહાનુભાવો પણ અભિભૂત થયા. અગાઉ સ્વામી ચિદાનંદ સરસ્વતી અને સાધ્વી ભગવતી સરસ્વતીએ બંને કલાકારોને આમંત્રણ આપ્યા હતા. નૃત્ય ગંગા આરતી બાદ સ્વામી ચિદાનંદે કહ્યું કે ગુજરાતની ધરતીમાં કંઈક તો છે કે ત્યાંથી આવેલા લોકો સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી રહ્યા છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ પરિવાર સાથે ગંગા આરતી કરી હતી. વૃદ્ધ દંપતીને ઢસડી પોલીસ સ્ટેશન લઈ જવા અંગે કાર્યવાહી થઈ છે. 2 મહિલા કર્મી સહિત 6 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ થયા છે. ચાંદખેડા પીઆઈ કેવી પટેલ સામે ખાતાકીય પગલાં ભરવાની ભલામણ થઈ છે. ચાંદખેડામાં ભાડુઆત દંપતી સાથે આ બનાવ બન્યો હતો. કોર્ટમાં મેટર જતા ફરિયાદ નોંધવા સહિતના આદેશ આપવામાં આવ્યા. વૃદ્ધ દંપતીને ઢસડી પોલીસ સ્ટેશને લઈ જવા અંગે કાર્યવાહી થઈ. 2 મહિલા કર્મી સહિત 6 પોલીસ કર્મી સસ્પેન્ડ થયા છે. ચાંદખેડા પીઆઈ કેવી પટેલ સામે ખાતાકીય પગલાં ભરવાની ભલામણ થઈ છે. ભાડુઆત દંપતી સાથે આ બનાવ બન્યો હતો. કોર્ટમાં મેટર જતા ફરિયાદ નોંધવા સહિતના આદેશ થયા છે. અમદાવાદના ચાંદખેડાનો આ બનાવ છે જેમાં વૃદ્ધ દંપતીને ધસડીને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા અને આ જે કાર્યવાહી થઈ છે તેને લઈને 2 મહિલા કર્મી અને ટોટલ 6 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચાંદખેડા પીઆઈ કેવી પટેલ સામે ખાતાકીય પગલાં ભરવાની પણ ભલામણ થઈ છે. ચાંદખેડામાં ભાડુઆત દંપતી સાથે આ બનાવ બન્યો હતો. કોર્ટમાં મેટર જતા ફરિયાદ નોંધવા સહિતના આદેશ કોર્ટ તરફથી આપવામાં આવ્યા છે, જેને પગલે પોલીસ બેડામાં પણ ફફડાટ વ્યાપ્યો છે. વૃદ્ધ દંપતીને ઢસડીને પોલીસ સ્ટેશને લઈ જવા અંગેનો આ મામલો છે. આ મામલાએ ગરમાવો વધી ગયો છે કારણ કે આ મામલો કોર્ટ સુધી પહોંચી ગયો. 2 મહિલા પોલીસકર્મી સહિત કુલ 6 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ થયા છે. ચાંદખેડા પીઆઈ કેવી પટેલ સામે ખાતાકીય પગલાં ભરવા અંગેની ભલામણ પણ કરવામાં આવી છે. ચાંદખેડામાં ભાડુઆત દંપતી સાથે આ બનાવ બન્યો હતો. વધુ માહિતી સાથે સંવાદદાતા હરમેશ સુખડિયા જોડાયા છે. હરમેશ, આજે ચાંદખેડાનું જે દંપતી હતું જેને ઢસડીને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યું, આખો આ બનાવ શું હતો? શા માટે પોલીસને આ કાર્યવાહી કરી અને કોર્ટમાં મેટર ગઈ ત્યારે કોર્ટે શું કહ્યું? બિલકુલ પંકજ, મેટર વાત કરવામાં આવતો ચાંદખેડા પોલીસ સ્ટેશનના અધિકારી તથા ઇન્ટેલિજન્સ બ્યુરોના પોલીસ અધિકારી સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. રેવાબેન ડબારી નામની મહિલા મારફતે આ અરજી કરવામાં આવી હતી અને અરજીમાં
પોલીસે 70 વર્ષની ઉંમર હોવા છતાં પણ તેમની પર ખોટી રીતે ત્રાસ ગુજારી અને આજે દંપતિ હતું જે વૃદ્ધ દંપતિ તે લોકોને ઘરમાંથી ધસડી અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. જે બાબતને લઈને હાઈકોર્ટે ફટકાર લગાવી હતી અને જેને લઈને સ્થાનિક પોલીસે તે લોકો સામે કાર્યવાહી કરવા માટે તેને સૂચના આપવામાં આવી છે. સમગ્ર બાબતને લઈને ચાંદખેડા પોલીસની જે સ્ટાફની જે ટીમ છે તેમાં 6 લોકો છે. તે 6 લોકો એ આ કરતૂત કરી હોવાનું સામે આવતા હાલ ઉચ્ચ અધિકારીઓ દ્વારા જે 6 કર્મચારીઓ છે ડિસ્ટાફના તે તમામ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બીજી તરફ વાત કરવામાં તો ચાંદખેડા પોલીસ સ્ટેશનના વિવાદાસ્પદ પીઆઈ કેવી પટેલ છે તેઓની સામે પણ પગલાં લેવા માટે તેને ઉચ્ચ અધિકારીઓને જણાવવામાં આવ્યું છે. જેને લઈને ઉચ્ચ અધિકારીઓ છે તે લોકોએ ખાતાકીય તપાસ શરૂ કરી છે. પંકજ જી હરમેશ આભાર સમગ્ર માહિતી આપવા માટે. ખૂબ જ ઓછા સમયમાં પ્રસિદ્ધિ મેળવવા માટે સોશિયલ મીડિયા એક બહોળું પ્લેટફોર્મ બની ગયું છે. પરંતુ આ પ્લેટફોર્મમાં જોખમી વિડીયો બનાવવાના ચક્કરમાં લોકો જીવને જોખમમાં મૂકતા હોય છે. ખાસ તો યુવાનોમાં આ ક્રેઝ વધારે છે અને આવા જોખમી વિડીયો માટે કેટલાય લોકોએ જીવ ગુમાવ્યાની પણ ઘટના છે. છેલ્લા કેટલાક સમયથી શોર્ટ વિડીયો બનાવવાનું પ્રમાણ પણ વધ્યું છે. તાજેતરમાં જ અમદાવાદના રાણીપનો યુવકનું રેલવે ટ્રેક પર ચડીને વિડીયો ઉતારવા જતા કરંટ લાગવાથી મોત થયું. યુવાનોએ દેખાદેખી અને ગેલછામાં આવીને આવા જોખમી સ્ટંટ ન કરવા અને મનોચિકિત્સક પણ આ પ્રકારની સલાહ આપી રહ્યા છે. સાથે જ પ્રસિદ્ધિ મેળવી ચૂકેલા લોકો પણ કહી રહ્યા છે કે આટલી હદે રિસ્ક ન લેવું જોઈએ. લોકો ફેમસ થવા માટે રીલ્સ બનાવે છે, પણ રીલ્સ બનાવતી વખતે ખૂબ જ કાળજી રાખવી જોઈએ. તમારે પહેલાં તો સર્વપ્રથમ પોતાનું ધ્યાન રાખવું જોઈએ, બિકોઝ રીલ્સમાં આપણે ફેમસ થવા માટે રીલ્સમાં એટલું પણ ના ખોવાઈ જવું જોઈએ કે આપણને પ્રોબ્લેમ થાય, આપણા કારણે બીજા લોકોને થાય કે આપણા ફેમિલીને થાય. સો રીલ્સ બનાવો, પણ સેફટીનું દરેક વસ્તુનું ધ્યાન રાખીને રીલ્સ બનાવવી જોઈએ. એટલે જ્યારે પણ સોશિયલ મીડિયા પર બાળકોનો કન્ટેન્ટ વાલી મૂકતા હોય તો સાવચેત રહેજો કે તમારા લાઇક્સ વધારવા માટે તમે બાળકને તમારા ફોટોનો માત્ર એટલા માટે ભાગ ન બનાવતા, કારણ કે આગળ જઈને જો આ જ વસ્તુ કરવા જશે તો તમે ના કહેવાને પાત્ર નથી. પેરેન્ટ્સે ઓપન માઇન્ડેડલી આ વિશે ચર્ચા કરવી બહુ જ જરૂરી થતી જાય છે. આજની તારીખમાં તમે જુઓ ને તો સોશિયલ મીડિયા ઉપર આપણી પાસે જેમ ટ્રાફિક લાઇટ 4 રસ્તા ઉપર હોય ને એ પ્રકારનું કોઈ એક સિગ્નલ નથી કે ક્યાં આપણે ગ્રીન લાઇટ છે, ક્યાં રેડ લાઇટ છે, ક્યાં યલો લાઇટ છે. એ સિગ્નલ આપણે પોતે બનાવતા ક્યાંક શીખવું પડશે. સુકા મલક તરીકે ઓળખાતા સુરેન્દ્રનગરમાં પાણીદાર શેરડીનું વાવેતર. વાત માનવામાં નહીં આવે, પરંતુ સુરેન્દ્રનગરના ખેડૂતોએ પરંપરાગત પાકનું વાવેતર છોડીને હવે શેરડીના પાકનું વાવેતર કરી સફળ પ્રયોગ કર્યો. જિલ્લાના ખોલડિયાદ ટીંબા બાળા અને રામપરા ગામમાં અંદાજે 100 વીઘાથી વધુ જમીનમાં શેરડીનો પાક લહેરાઈ રહ્યો છે. જિલ્લામાં પાણીની અછતને પગલે આવડ બાવળ અને બોરડીનો પ્રદેશ એટલે કે કાંટાળી વનસ્પતિનો પ્રદેશ તરીકે ઓળખાતો હતો, પણ હવે સ્થિતિ બદલાઈ રહી છે. નર્મદાના નીર આવતા જિલ્લાના કેટલાક ખેડૂતોએ વાવેતરની પેટર્ન પણ બદલી છે. જિલ્લામાં મોટાભાગે કપાસ, જીરું, ચણા, બાજરી જેવા પરંપરાગત પાકોનું જ વાવેતર થતું આવ્યું છે, જેમાં કપાસના વાવેતરમાં જિલ્લો અવ્વલ હતો. દર વર્ષે સરેરાશ 3,50,000 હેક્ટર કરતાં પણ વધુ જમીનમાં કપાસનું વાવેતર થતું હતું, પણ અનિયમિત વરસાદ, કપાસના પાકમાં ગુલાબી ઈયળના ઉપદ્રવે ઉત્પાદનમાં ઘટાડો અને મોંઘા બિયારણથી ખર્ચ વધતો હતો. હવે આ સમસ્યા સામે ખેડૂતો નવા પાક તરફ વળ્યા છે. ખોલડિયાદ ગામના ખેડૂત પ્રવીણભાઈ પઢારિયાએ છેલ્લા 2 વર્ષથી 9 વીઘા જમીનમાં શેરડીનું વાવેતર કર્યું. આટલી જમીનમાં કપાસના વાવેતરથી માંડ 50,000 જેટલી ઉપજ આવતી હતી, જેની સામે ગત વર્ષે શેરડીના વાવેતરથી લગભગ 3 લાખથી વધુની ઉપજ થઈ. સુભાષ પાલેકર, પ્રાકૃતિક ખેતી માટે મેં તાલીમ લીધેલી છે. એ જગ્યાએ અમે ગયા હતા, પછી કંઈક આવો વિચાર આવ્યો કે કંઈક નવું કરવું તો ખવું ચીજ કરવી, તો એની જગ્યાએ અમને એવું લાગ્યું કે શેરડી કરવાથી સારું રહેશે. અમે શેરડીનું, અમારા સગાવાલામાં છે, માનસર ગામ છે, ત્યાંથી અમે બિયારણ લાવીએ. અહીંયા અવારનવાર અમે જતા હતા એટલે અમને અનુભવ હતો થોડો, એટલા માટે અમે અહીંયાથી શેરડી લાયા અને પછી અમે શેરડીનું વાવેતર કર્યું. તો શેરડીના વાવેતરમાં ગઈ સાલ મને સારું એવું બેનિફિટમાંથી મળ્યું હતું, એટલે મેં પછી આ સાલ પણ શેરડીનું વાવેતર વધારે કર્યું છે. કોરોના મહામારી સામે ભારતની લડાઈ ચાલુ છે અને હવે 100% કોરોના રસીકરણ માટે ઘણા અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. બિહારના શેખપુરામાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી. बिहार के शेखपुरा में ये हरी झंडी स्वास्थ्य कर्मियों की गाड़ियों को दिखाई जा रही है. स्वास्थ्य कर्मियों की ये टीम शेखपुरा जिले के हर गांव तक पहुंचेगी और लोगों को कोरोना टीका के लिए जागरूक कर टीका भी लगाएगी. जगह छूटे हुए हों उसको पूरा करने के लिए कल फिर हम लोग कुछ जगह पे लगाएंगे जहां हमें लगता है कि छूटा हुआ है.
जिला स्वास्थ्य समिति ने शेखपुरा में सभी लोगों को टीका सुनिश्चित करने के लिए घर घर दस्तक अभियान शुरू किया है, जिसमें जीएनएम कॉलेज की छात्राओं को टीका लगाने के लिए गाँव में भेजा गया। यहां प्रशासन ने 18 साल से ऊपर के सभी लोगों को टीके का पहला डोज लगाने का लक्ष्य रखा है। दरअसल शेखपुरा जिले में सभी योग्य लोगों को फर्स्ट डोज लगाने का काम अगस्त में ही पूरा हो गया था, लेकिन अगस्त के बाद जो लोग 18 साल के हो गए उनके लिए ये मुहिम चलाई गई है। कोरोना वायरस के नए वेरिएंट ओमिक्रॉन का पता चलने के बाद जिला प्रशासन की ये मुहिम काफी अहमियत रखती है, क्योंकि टीका ही उपाय है जिससे कोरोना से जीवन बचाया जा सकता है। ब्यूरो रिपोर्ट, न्यूज 18 नेटवर्क। टीका लगा,